नमस्ते वाले मित्रों, वाला विद्यार्थियों, जय स्वामीनारायण, ओम नमः शिवाय। केम छो बाळको, मजा माने? आज आपणे अंग्रेजी विषयमां भणवानुं छे, पण ते पहेला आपणे प्रार्थना करीए। बे हाथ जोड़ी आँखों बंद करो अने शांतिथी सांभळो। बराबर सत्यो माहे प्रभु परम सत्य तुलई जा ऊंडा अंधारे थी प्रभु परम तेजे तुलई जा महामृत्यु તમને ડોટમાં આવું ચોરસ દોરી દે અને પછી આવા મૂળાક્ષર લખી દે
કે 20 દો તો તમારે આમાંથી 20 સુધી તમારી જાતે ગોળ કરવાનું છે બરાબર ને કરશો ને હા તો ચાલો અહીંયા હવે આ થઈ ગયું અહીંયા જો આપણે પાનું ભરીને નાના નાના એ લખવાના છે જેને એ લખતા આવડે છે એ પાનું ભરીને એ લખે મમ્મી પાસે બેસીને બરાબર તો અહીંયા જો નાનો નાનો એ લખવાનો છે ત્રાસી લીટી કરવાની પહેલા વારંવાર બોલતા જવાનું છે બરાબર જો આમ ત્રાસી લીટી આમ ત્રાસી લીટી પછી આડી લીટી કેવો નાનો નાનો એ થઈ ગયો બરાબર ને એવી રીતે આમ જવા દેવાનું પેન્સિલ નહીં ઉઠાવવાની પેન્સિલ ઉઠાયા વગર આમ નીચે લાવી દેવાનું પછી આડી લીટી એ ફોર એપલ એ ફોર એપલ આમ ત્રાસી લીટી આમ ત્રાસી લીટી ને આડી એ ફોર એપલ દેખાય છે તમને આવી રીતે સરસ નાના નાના એ તમારી નોટમાં લખજો મમ્મી તમને એક લાઈન લખી દે પછી તમારે આવા નાના નાના એ લખવાના જેને આવડે છે એને બરાબર આવા એ ફોર એપલ બોલતું જવાનું ને લખતું જવાનું એ ફોર એપલ બરાબર આવી રીતે આની લાઈનમાં અને ઊભી લાઈનમાં એક એક ખાનું છોડીને લખવાના છે બરાબર હવે અહીંયા જુઓ મેં બોર્ડમાં મોટો બી લખ્યો છે એ તમારે ગૂંટવાનો છે આ મોટો બી છે ને એ તમારે હવે ગૂંટવાનો છે આગળના બે પીરિયડમાં આપણે એ ગૂંટ્યો તો એ ફોર એપલનો બરાબર હજુ જેને એ ના આવડતો હોય તે ગૂંટજો જ મમ્મી એ પાડી આપે એટલે નોટમાં એટલે તમારે આમાં ગૂંટવાનો જ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી પણ જેને આવડી ગયો છે અને એ લખતા આવડી ગયા છે એમને આ બી ગૂંટવાનો છે બરાબર તો ચલો પહેલા સીધી લીટી કરવાની અને પછી આમ કરીને સીધું આમ આવવા દેવાનું પછી આમ આવવા દેવાનું આવી રીતે સરસ લીટી પર પેન્સિલ જવી જોઈએ આમ મમ્મીએ તમને બી દોરી દીધો હોય નોટમાં તો એ લીટી ઉપર જ આમ જવા દેવાની પેન્સિલ તમારે થોડી અંદર બહાર જવા નહીં દેવાની આમ જ બરાબર તો આ શું કહેવાય બી આવી રીતે ગૂંટવાનો છે તમારે પેન્સિલ ઉઠાયા સિવાય પહેલી આમ ઊભી લીટી કરી દેવાની પછી આમ કરીને આવી રીતે બરાબર બિફોર વન બિફોર બે તમારે આવી રીતે ગૂંટતું જવાનું અને બોલતું જવાનું છે અને પાનું ભરીને એ લખવાના છે અત્યારે આપણે જો આ મૂળાક્ષર ભણીએ છીએ પાંચ આગળના પછી આ છે પહેલો એ ફોર એપલ બી ફોર બોલ સી ફોર કેટ ડી ફોર ડોગ અને ઈ ફોર એલિફન્ટ આ પાંચ મૂળાક્ષર આજે આપણે બધામાં લઈએ છીએ પછી એ આવડી જાય પછી બી ગૂંટાવો બી આવડી જાય પછી સી ગૂંટવાનો આવશે સી લખતા આવડી જાય એટલે આપણે ડી ગૂંટાવીશું અને ડી લખવા આપીશું પછી ઈ આવશે બરાબર ને તો આ રીતે તમારે મમ્મી પાસે બેસીને લખવાનું છે સમજ પડી બેટા હે ધ્યાનથી જ્યારે વિડીયો જોવા બેસો મમ્મી પાસે ત્યારે રમત કર્યા છે ધ્યાનથી થોડું જોજો એટલે તમને આવડી જશે વાલી મિત્રો આ રીતે નોટમાં ચાર ખાના ના દોરો તો બે દોરજો ગમે તે પણ આવી રીતે મોટું પાનું હોય તો ચાર ખાના આવી રીતે દોરી દેજો અને સૂચના પ્રમાણે શોધીને ગોળ કરો આમાં પેલું ઉપર લખવાનું છે એ શોધો અને બાળકને બતાવવાનું આવા ચાર મૂળાક્ષર લખીને કે બેટા આ એ છે એવો એ અહીંયા ક્યાં છે આવડી જ જશે જે ઓળખતા હશે તો અને નહીં ઓળખતા હોય તો આવી રીતે ઉપર લખેલો છે એવો શોધો એમ કે શોધો એ શોધી જ નાખશે તો આવા ચાર મૂળાક્ષર એક ખાનામાં ચાર મૂળાક્ષર લખી અને એને આ શોધીને ગોળ કરાવવાનું છે બરાબર આવી રીતે એ તમે નોટમાં કરાવજો અને જે બાળકને લખતા આવડી ગયું છે એ ફોર એપલ એને આવી રીતે એક એક ખાનું છોડીને આડા અને ઊભા બંને લીટીમાં એક એક ખાનું છોડીને એ ફોર એપલ નાના નાના લખાવજો બરાબર જેને આવડે છે એને ના આવડે એને એ ગૂંટાવવાનો જ છે આવી રીતે જેને નથી આવડતું જે બાળકને એને એ ગૂંટાવતા જ રહેજો અને આવડે છે એને પાનું ભરીને એ લખાવજો અને બી ગૂંટાવજો બરાબર ચાલો બોલો સમજાય છે ને બેટા આવડી જશે હો તમે થોડી મમ્મી જોડે બેસીને થોડી મહેનત કરજો જરૂર આવડી જશે ચાલો આવજો